હે હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ દોસ્તો ફરી એકવાર હું લઈને આવ્યો છું તમારા માટે રસાયણ વિજ્ઞાનના મોસ્ટ આઈ એમ પી એમસીક્યુ નેક્સ્ટ આપણે જીવવિજ્ઞાનના આઈ એમ જોયા હતા અને આ વિડીયોમાં આપણે રસાયણ વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો તો જોઈએ આજનો ફર્સ્ટ ક્વેશ્ચન આપણો તો જોઈએ આજનો ફર્સ્ટ ક્વેશ્ચન આપણો તો ફર્સ્ટ ક્વેશ્ચન છે પ્રબળ એસિડની પીએસ કેટલી હોય છે પ્રબળ એટલે કે સ્ટ્રોંગ એસિડની પીએસ કેટલી હોય છે જેમાં ઓપ્શન એ આપેલો છે આપણને ઝીરોથી ત્રણની વચ્ચેની ઓપ્શન બી આપેલો છે ત્રણ પોઈન્ટ એકથી છ પોઈન્ટ નવની વચ્ચેની ઓપ્શન સી આપેલો છે સાતથી નવ પોઈન્ટ પાંચ પી અને ઓપ્શન ડી આપેલો છે નવ પોઈન્ટ પાંચથી ચૌદની વચ્ચેની તો અહીંયા આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ ઝીરોથી ત્રણ પીએચ ધરાવતું હોય તો તેને પ્રબળ એટલે કે સ્ટ્રોંગ એસિડ કહેવામાં આવે છે જ્યારે ત્રણ પોઈન્ટ એકથી છ પોઈન્ટ નવ પીએસ ધરાવતું દ્રાવણ હોય કોઈ તો તે ખાવાલાયક એસિડ કહેવાય અને સાતથી નવ પોઈન્ટ પાંચની વચ્ચે આવે તો વીક બેઝ અને નવ પોઈન્ટ પાંચથી ચૌદ પીએસ ધરાવતું હોય તો તેને પ્રબળ એટલે કે સ્ટ્રોંગ બેઝ કહેવામાં આવે છે ઠીક છે પીએચનું ફૂલ ફોર્મ શું થશે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન છે એપીએસ નું ફૂલ ફોર્મ થશે તો અહીંયા આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ ઝીરોથી ત્રણની વચ્ચેની જે પીએસ હોય તો તેને પ્રબળ એટલે કે સ્ટ્રોંગ એસિડ કહેવામાં આવે છે જોઈએ આપણો નેક્સ્ટ આન્સર સવા નીચેનામાંથી કોને અથડાવતા રણકાર ઉત્પન્ન કરે છે એટલે કે આપણે જે ઓપ્શન આપેલા છે તેમાંથી એવો કોનો ગુણધર્મ છે કે જેને અથડાવવામાં આવે તો તેમાંથી રણકાર ઉત્પન્ન થાય છે જોઈએ ઓપ્શન તો ઓપ્શન એ આપેલો છે અધાતુ ઓપ્શન બી આપેલો છે ધાતુ ઓપ્શન સી આપેલો છે અર્ધ ધાતુ અને ઓપ્શન ડી આપેલો છે આપેલ પૈકી એક પણ નહીં તો જેનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી ધાતુ ધાતુનો ગુણધર્મ છે કે તેને અથડાવવામાં આવે તો તેમાંથી રણકાર ઉત્પન્ન થાય છે જેમ કે સોનું ચાંદી લોખંડ વગેરે જે છે એ ધાતુનો એક્ઝામ્પલ છે અને બીજી વાત કે ધાતુ છે એ વિદ્યુતનો સુવાહક હોય છે જ્યારે અધાતુની વાત કરીએ તો અધાતુના એક્ઝામ્પલ જોઈએ તો આપણે ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ છે અને અધાતુ છે તે વિદ્યુતનો અવાહક હોય છે જ્યારે અર્ધધાતુમાં સિલિકોન જર્મેનિયમ વગેરે આવતા હોય છે અને અર્ધધાતુ છે તે વિદ્યુતનો અર્ધવાહક હોય છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો શુદ્ધ પાણીની પીએસ કેટલી હોય છે શુદ્ધ પાણીની પીએસ કેટલી હોય છે જેમાં ઓપ્શન એ આપેલો છે આપણને ત્રણ પોઈન્ટ પાંચ ઓપ્શન બી આપેલો છે પાંચ ઓપ્શન સી આપેલો છે સાત અને ઓપ્શન ડી આપેલો છે નવ પોઈન્ટ આઠ તો શુદ્ધ પાણીની પીએસ કેટલી હોય છે તો જેનો રાઈટ આન્સર થશે ઓપ્શન સી સાત શુદ્ધ પાણીની પીએસ સાત હોય છે દુનિયાનો કુલ પાણીમાં જથ્થો આપણે હન્ડ્રેડ પર્સન્ટ એટલે કે સો ટકા માની લઈએ તો તેમાંથી માત્ર ને માત્ર બે ટકા પાણી પીવાનું પીવાનું પાણી છે જ્યારે ત્રણ ટકા જમીનની ઉપર છે અને બાકીનું પંચાણું ટકા નાઇન્ટી ફાઇવ પરસન્ટ સમુદ્રનું પાણી ગણવામાં સમુદ્રમાં પાણી છે હવે શુદ્ધ પાણીની પીએસ સાત હોય છે તેમાંથી વિદ્યુત પસાર થઈ શકતો નથી તેનું કારણ છે કે શુદ્ધ પાણીમાં મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોતો નથી જેના કારણે તે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તો અહીં શુદ્ધ પાણીની પીએસ સાત હોય છે જે આપણો ઓપ્શન સી રાઈટ આન્સર થશે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો નિશેનામાંથી સૌથી મુલાયમ ધાતુ કઈ છે નિશાનામાંથી સૌથી મુલાયમ ધાતુ કઈ છે જેમાં ઓપ્શન એ આપેલો છે આપણને સોડિયમ ઓપ્શન બી આપેલો છે પોટેશિયમ ઓપ્શન સી આપેલો છે કેલ્શિયમ અને ઓપ્શન ડી આપેલો છે એ અને બી બંને તો અહીંયા આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી એ અને બી બંને એટલે કે સોડિયમ અને પોટેશિયમ આ બંને ધાતુ એવી છે કે જે સૌથી મુલાયમ છે સોડિયમ અને પોટેશિયમની સક્રિયતા પણ ખૂબ વધારે હોય છે હવે સોડિયમની સક્રિયતાને દૂર કરવા માટે જ તેને કેરોસીનમાં રાખવામાં આવતો હોય છે કે જેનાથી સોડિયમની સક્રિયતા દૂર થઈ શકે જોઈએ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફિલ્મ જગતમાં કૃત્રિમ આંસુ લાવવા માટે શેનો ઉપયોગ થાય છે ફિલ્મ જગતમાં કૃત્રિમ આંસુ લાવવા માટે શેનો ઉપયોગ થાય છે જેમાં ઓપ્શન એ આપેલો છે ઇથેનોલ ઓપ્શન બી આપેલો છે ફેટી એસિડ ઓપ્શન સી આપેલો છે આપણને ગ્રીસરોલ અને ઓપ્શન ડી છે કેલ્શિયમ સલ્ફેટ તો અહીં આપણો રાઇટ આન્સર થશે ઓપ્શન સી ગ્રીસરોલ તો ફિલ્મ જગતમાં કૃત્રિમ આંસું લાવવા માટે ગ્રીસરોલનો ઉપયોગ થાય છે જ્યારે ફિલ્મમાં કોઈ સીરિયઝ અથવા તો મૂવીઝમાં જ્યારે કોઈ એવો સીન હોય કે જેમાં આંસુની એટલે કે રડવાની રડવાનો સીન હોય ત્યારે આંસુની જરૂર પડતી હોય તેના માટે કૃત્રિમ આંસુ લાવવા માટે ગ્રીસરોલનો ઉપયોગ થતો હોય છે ગ્રીસરોલ અને ઇથેનોલનું મિશ્રણથી સાબુ બનાવવામાં આવે છે એટલે તે જ્યારે આપણે આંખમાં સાબુ જાય છે જ્યારે આપણે આંખમાં સાબુ જાય છે ત્યારે આંખમાં બળતરા થાય છે અને બીજા નંબર કે તેમાંથી આંસુ પણ આવે છે હવે સાબુ આંખમાં જવાથી આંસુ નીકળવાનું કારણ હોય છે તેમાં રહેલો ગ્રીસરોલ ઠીક છે તો ફિલ્મ જગતમાં કૃત્રિમ આસુ લાવવા માટે શેનો ઉપયોગ થાય છે ગ્રીસ રોલનો ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે શોભ મંડળની કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે શોભ મંડળ કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે જેમાં ઓપ્શન એ આપેલો છે ધ્રુવ પર આઠ કિમી અને વિશ્વવૃત્ત પર અઢાર કિમી ઓપ્શન બી આપેલો છે ધ્રુવ ઉપર બાર કિમી અને વિશ્વવૃત્વ પર બાવીસ કિમી ઓપ્શન સી આપેલો છે ધ્રુવ પર ચૌદ કિમી અને વિશ્વવૃત પર ચોવીસ કિમી અને ઓપ્શન ડી આપણને આપેલો છે ધ્રુવ પર સોળ કિમી અને વિશ્વવૃત્ત પર છવ્વીસ કિમી તો અહીં આપણો રાઈટ આન્સર થશે મંડળ ધ્રુવ પર આઠ કિમી અને વિશ્વવૃત્ત પર અઢાર કિમી એટલે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે કે મંડળ ધ્રુવ પર આઠ કિમી સુધી ફેલાયેલું હોય છે જ્યારે વિશ્વવૃતની વાત કરીએ તો ત્યાં અઢાર કિમી સુધી ફેલાયેલું હોય છે હવે વાતાવરણમાં કુલ પાંચ પ્રકારના ભાગ પાડવામાં આવેલા છે અલગ 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 મંડળના પાંચ પ્રકાર પાડવામાં આવે છે જેમાં ફર્સ્ટ છે જેને કહીશું આપણે ક્ષોભ મંડળ એટલે કે ટ્રોપોસ્પિયર ત્યારબાદ ક્ષમતાપ મંડળ આવે છે જેને આપણે સ્ટ્રેટ્રોસ્પિયર કહીશું ત્યારબાદ મધ્ય મંડળ એટલે કે મેસોસ્પિયર ત્યારબાદ આયન મંડળ એટલે કે આયનોસ્પિયર અને બાહ્ય મંડળ એટલે કે એક્ઝોસ્પિયર કહીશું હવે વાત કરીએ આપણે ક્ષોભ મંડળ તો ક્ષોભ ક્ષોભમંડળ વિશ્વવૃત્ત પર અઢાર કિમી સુધી અને ધ્રુવ પર આઠ કિમી હોય છે આઠ કિમી સુધી ફેલાયેલું હોય છે જ્યારે ક્ષમતાપ મંડળ એટલે કે સ્ટ્રેટ્રોસ્પિયરની વાત કરીએ તો તે અઢાર કિમીથી પચાસ કિમી સુધી ફેલાયેલું હોય છે અને આ મંડળમાં જ ઓઝોનનું સ્તર આવેલું છે ઓઝોનનું સ્તર લગભગ વીસ થી પચીસ વીસ થી બાવીસ કિમીની વચ્ચે હોય છે વચ્ચે ઓઝોનનું સ્તર આવેલું છે સમતાપ મંડળની બાદ કયું મંડળ આવે છે કે મધ્ય મંડળ કે જેને આપણે બીજા ક્યાં નામે ઓળખાય મેસોસ્પિયર કહેવામાં આવે છે કોઈ પણ ઓપ્શન આપી શકે કે સ્ટ્રેટ્રોસ્પિયરની જગ્યાએ સમતાપ મંડળ કહી શકે અને સમતાપ મંડળ ઓપ્શન ન આપતા સ્ટેટ્રોસ્ફિયર કે એટલે બંનેનામાં યાદ રાખવા ખૂબ જરૂરી છે ત્યારબાદ આવે છે મધ્યમંડળ એટલે તેનું તે પચાસ કિમીથી એંશી કિમીની વચ્ચેનું હોય છે અને સૌથી ઠંડુ ઠંડુ આવરણ ગણવામાં આવે તો તે છે મધ્યમંડળ એટલે કે મેસોસ્ફિયર છે ત્યારબાદ ફોર્થ આવે છે આઇનોસ્પિયર આઇનોસ્પિયર એટલે કે આયન મંડળ જે એસી કિમીથી તે છસ્સો કિમી સુધીની હોય કિમી સુધી ફેલાયેલું હોય છે અને આ વિભાગ આ આવરણમાં જ ઉપગ્રહો છોડવામાં આવતા હોય છે ઠીક છે ત્યારબાદ નેક્સ્ટ છે એક્ઝોસ્પિયર એક્ઝોસ્પિયર ક્યાં સુધી હોય તો કે છસો કિમીથી બહારનું જે આવરણ હોય તેને એક્ઝોસ્પિયર કહેવામાં આવે છે અને અહીં હાઇડ્રોજન અને એલિયમ જેવા હળવા વાયુઓ રહેતા હોય છે હળવા ગેસ આવેલા હોય છે અને આ આવરણમાં પણ ઉપગ્રહો છોડવામાં આવે છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન તો જોઈએ આજનો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન તો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી ક્યુ દુનિયાનું સૌથી તીવ્ર ઝેર છે નીચેનામાંથી ક્યુ દુનિયાનું સૌથી તીવ્ર ઝેર છે જેમાં ઓપ્શન એ આપેલો છે આપણને મિથાઇલ આઇસોસાઈનાઇટ ઓપ્શન બી આપેલો છે મિથેનોલ ઓપ્શન સી આપેલો છે પોટેશિયમ આઇસોસાઈનાઇટ અને ઓપ્શન ડી આપેલો છે આપણને ફોર્મિક એસિડ તો જેનો રાઈટ આન્સર થશે ઓપ્શન સી પોટેશિયમ આઇસોસાયનાઇટ જે દુનિયાનું સૌથી તીવ્ર ઝેર ગણી શકાય તેવું છે પોટેશિયમ આઇસોસાયનેટ બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આજનો આપણો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આજનો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે આજનો આપણો નિશેનામાંથી કોનો ઉપયોગ અનાજની જાળવણી માટે થાય છે નિશેનામાંથી કોનો ઉપયોગ અનાજની જાળવણી માટે થાય છે જેમાં ઓપ્શન એ આપેલો છે આપણને જિંક ફોસ્ફાઇટ ઓપ્શન બી આપેલો છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ઓપ્શન સી આપેલો છે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ અને ઓપ્શન ડી આપેલો છે આપણને સિલ્વર નાઇટ્રાઇઝ સિલ્વર નાઇટ્રાઇડ બરોબર જેનો રાઈટ આન્સર થશે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ ઓપ્શન સી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનો ઉપયોગ અનાજની જાળવણી માટે કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો ઝીંક ફોસ્ફાઈડ છે તેનો ઉપયોગ ઉંદર મારવાની દવા માટે બનાવવામાં આવે છે ખાસ યાદ રાખવાનું છે અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડનો ઉપયોગ છે તે પ્રબળ શોષક તરીકે થાય છે અને સિલ્વર નાઇટ્રાઇટ જેનો ઉપયોગ થાય છે ચૂંટણી સમયે જે આપણને આંગળી ઉપર નિશાન કરવામાં આવે છે તેમાં સિલ્વર નાઇટ્રાઇટ હોય છે જે સાઈ હોય છે તેમાં સિલ્વર નાઇટ્રાઇટ હોય છે બરાબર ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આજનો આપણો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે સૌથી વધુ ઉત્કૃષ્ટ ગેસ કયો છે સૌથી વધુ ઉત્કૃષ્ટ ગેસ ક્યો છે જેમાં ઓપ્શન એ આપણને આપેલો છે નિયોન ઓપ્શન બી આપણને આપેલો છે ક્રિપ્ટોન ઓપ્શન સી આપેલો છે આપણને જેનોન અને ઓપ્શન ડી આપેલો છે આપણને આર્ગોન તો જેનો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી આર્ગોન સૌથી વધુ ઉત્કૃષ્ટ ગેસ તરીકે આર્ગોનને ઓળખવામાં આવે છે નિયોનની વાત કરીએ આપણે તો નિયોનનો યુઝ ક્યાં થશે તો નિયોનનો યુઝ થાય છે એરપોર્ટ સૂચક તરીકે થતો હોય છે અને ડેન્જર સિગ્નલ સિગ્નલમાં પણ નિયોનનો ઉપયોગ થાય છે સાથે નિયોન લાઇટમાં પણ નિયોન ગેસનો ઉપયોગ થાય છે હવે ક્રિપ્ટોનની વાત કરીએ આપણે તો ક્રિપ્ટોનનો ઉપયોગ ફ્લેશ લાઇટમાં ક્રિપ્ટોનનો ઉપયોગ થતો હોય છે જ્યારે ઝેનોન છે તો ઝેનોનને અજનબી ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે ઠીક છે અને બ્રેક લાઇટમાં એટલે કે વાહનની જે પાછળની લાઇટ હોય છે તેમાં ઝેનોનનો ઉપયોગ થાય છે અને આર્ગોન તો છે જ તે કે જે ઉત્કૃષ્ટ ગેસ તરીકે ઓળખવામાં આવે છે તો ત્યારબાદ જોઈએ આપણો આજનો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન આ વિડિયોનો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી સૌથી ભારે ધાતુ કઈ છે નીચેનામાંથી સૌથી ભારે ધાતુ કઈ છે જેમાં ઓપ્શન એ આપેલો છે ઓસ્મિયમ ઓપ્શન બી આપેલો છે લિથિયમ ઓપ્શન સી આપેલો છે સોનું અને ઓપ્શન ડી આપેલો છે સાંદી તો જેનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ ઓસ્મિયમ ઓસ્મિયમ સૌથી ભારે ધાતુ છે ધાતુની વાત કરવામાં આવે ત્યારે ઓસ્મિયમ સૌથી ભારે ધાતુ છે બરાબર જ્યારે લિથિયમની વાત કરીએ તો લિથિયમ સૌથી હળવી ધાતુ છે અને ભૂ સપાટીમાં સૌથી વધારે મળી આવતું તત્વ કયું છે એલ્યુમિનિયમ છે અને ભારેમાં ભારે ધાતુ ધાતુની વાત કરીએ તો ઓસ્મિયમ છે કુદરતી સૌથી ભારે તત્વની વાત કરવામાં આવે તો તેમાં આવે છે યુરેનિયમ તો અહીં આજનો આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને અહીંયા સુધી વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર મળીએ ફરી એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત